નમસ્તે. તો આજનું પેપર એવિડન્સ એક્ટ ઉપર, કાલનું પેપર જે બંધારણનું મૂકેલું હતું એમાં થોડાક બે ત્રણ એક પ્રશ્નોમાં ભૂલ છે. દિલ્હીવાળો પ્રશ્ન એક છે, બીજા બે ત્રણ પ્રશ્નો છે. મતલબ કે ત્યાં કોમેન્ટમાં જોઈ લેવું અને જે પ્રશ્નોમાં ભૂલ હોય એ તમારે જાતે જ કરેક્શન કરી લેજો. તો અહીંયા એવિડન્સ એક્ટનું પેપર છે. આ પેપર પણ ટૂંક સમયે હું તમને વોટ્સએપ અને જે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાં સેન્ડ કરી દઈશ, તો એમાં જોઈન થઈ જાઓ. તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. અને ભૂલભાલવાળા પ્રશ્નો હોય તો એને થોડોક સોલ્વ કરતા રહેજો. તમારા જેવા મિત્રો તૈયારી કરે છે એના દ્વારા જ આ પેપરો છે એ સેટ થતા હોય છે. તો અહીંયા પ્રશ્ન નંબર એક, પોલીસ સમક્ષ કરેલી કબૂલાત, ઓપ્શન સી 25, સૂચક પ્રશ્નો ક્યારે પૂછાય, સી ઉલટ તપાસમાં. પ્રશ્ન નંબર 3, પુરાવાના કાયદાની કઈ કલમમાં હકીકત એટલે કે ફેક્ટની જોગવાઈ કરવામાં આવેલ છે, ઓપ્શન સી કલમ 4. ચોથો પ્રશ્ન, રૂઢિ કયા પ્રકારની હોઈ શકે, તમામ પ્રકારની હોઈ શકે, ઓપ્શન ડી સ્થાનિક હોય, પ્રાદેશિક અને કૌટુંબિક પણ હોઈ શકે. પ્રશ્ન નંબર 5, પુરાવાના કાયદા મુજબ હોસ્ટેલ સાક્ષી એટલે કેવો, આપણે જાણીએ હોસ્ટેલ એટલે ફરેલો કે વિરોધી સાક્ષી, ઓપ્શન ડી આવશે. પ્રશ્ન નંબર 6, પુરાતન દસ્તાવેજો ઓછામાં ઓછા કેટલા વર્ષ જૂના હોવા જોઈએ, તો અહીંયા આવશે 30 વર્ષ જૂના હોવા જોઈએ, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 7, ભારતીય પુરાવાના કાયદા મુજબ પુરાવાનો બોજો, 7 નંબર પુરાવાનો બોજો આરોપી ઉપર છે, સાબિતીનો બોજો કોના ઉપર હોય એ બાબત પણ સ્પષ્ટ રહેજો. સાબિતીનો બોજો સોગંદપૂર્વક પુરવાર કરનાર ઉપર હોય છે. 8મો પ્રશ્ન, ડુપ્લિકેટ સહીની કલમ કેટલામી છે, તો 67A, ઓપ્શન ડી. 9મો પ્રશ્ન, દસ્તાવેજની વ્યાખ્યા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, તો તમામ વસ્તુઓનો દસ્તાવેજમાં સમાવેશ થશે. 10મો પ્રશ્ન, ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે, તો ઓપ્શન ડી ઉલટ તપાસમાં. 11, લગ્ન જીવન દરમિયાન જણાવેલી બાબતો કઈ કલમમાં છે, 122 એટલો આપણી લેવલની પરીક્ષામાં કદાચ ના પણ હોઈ શકે, બટ પ્રશ્ન સ્વરૂપે છે તો એને જોઈ લઈએ. 122માં છે કે લગ્ન જીવન દરમિયાન બાબતો છે એના વિશે જજ કોર્ટ પણ પૂછી શકે નહીં, સ્પષ્ટતાઓ ના કરાવી શકે આવી જોગવાઈ છે ત્યાં. કેવા પ્રશ્નોને સૂચક પ્રશ્નો કહી શકાય, પ્રશ્ન નંબર 12, જવાબ સૂચવતા પ્રશ્નોને સૂચક પ્રશ્નો કહી શકાય. 13મો પ્રશ્ન, ઓળખ પરેડની કલમ કઈ છે, તો અહીંયા આવશે 9A. ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો, 14મો પ્રશ્નમાં આવશે A. 15 પ્રશ્ન, હિસાબી ચોપડાની નોંધ પ્રસ્તુત ગણાય છે, કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે, 34મો કલમ A ઓપ્શન આવશે. 16મો પ્રશ્ન, દસ્તાવેજ કેટલા પ્રકારના હોય છે, બે દસ્તાવેજ, જાહેર અને ખાનગી, ઓપ્શન સી. 17મો પ્રશ્ન, કોઈ ગુમ થયેલ વ્યક્તિ કેટલા વર્ષે મૃત્યુ પામી છે તેવું અનુમાન થશે, તો સી 30 વર્ષે. 18, એવિડન્સ એક્ટ 1872માં કેટલા ભાગ છે, ઓપ્શન ડી 3 ભાગો છે. 19મો પ્રશ્ન, દહેજ મૃત્યુ અંગે માની લેવા બાબત કેટલામી કલમ છે, તો 113B, ઓપ્શન બી આવશે. 20મો પ્રશ્ન, કયો પુરાવો પ્રાથમિક પુરાવો ગણાશે, તો દસ્તાવેજ પ્રાથમિક પુરાવો ગણાશે. 21મો પ્રશ્ન, સાબિતીના બોજા વિશે કયા પ્રકરણમાં, મતલબ કે આ પ્રકરણમાં કેટલામું પ્રકરણ છે, સાબિતીના બોજા વિશે કયા પ્રકરણમાં ચર્ચા કરવામાં આવેલ છે, તો પ્રકરણ 7, ઓપ્શન બી. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પુરાવો લેખિત પુરાવો ગણાય, તો 22મા પ્રશ્નમાં આવશે તમામ બાબતો. 23મો પ્રશ્ન, મૌખિક પુરાવાથી હકીકતો સાબિત કરવા બાબતેની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે, તો 59, ઓપ્શન આવશે ડી. 24મો પ્રશ્ન, કયા પુરાવાની ઉલટ તપાસ થઈ શકતી નથી, તો જે પ્રત્યક્ષ પુરાવો છે એની ઉલટ તપાસ થઈ શકતી નથી. 25મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક પુરાવાની કયા વર્ષથી આધારભૂત માન્યતા મળી છે, 25મો પ્રશ્નમાં ઇલેક્ટ્રોનિક પુરાવાને સાલ 2000 મતલબ કે બી થી માન્યતા મળી છે. 26મો પ્રશ્ન, એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવાની જોગવાઈ કરવામાં આવેલ છે, બી 60મી કલમ. 27મો પ્રશ્ન, ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કઈ વસ્તુઓ દસ્તાવેજ ગણાશે નહીં, તો સી આવશે. અહીંયા ધ્વનિમુદ્રિત ટેપ, ધ્વનિમુદ્રિત ટેપ છે. 28મો પ્રશ્ન, કેવી સાક્ષી હોસ્ટેલ સાક્ષી ગણાશે, મે બી આ પ્રશ્ન રિપીટ થાય છે, તો અહીંયા શબ્દ એના માટે અલગ વાપરેલો છે, વિરોધી સાક્ષી, ફરેલો સાક્ષી ગણાશે, હોસ્ટેલ સાક્ષી ગણાશે. 29મો પ્રશ્ન,
લગ્ન પછી કેટલા વર્ષ સુધી સ્ત્રીએ કરેલી આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અહીંયા 29માં આવશે 7 વર્ષ, ડી 7 વર્ષ, ડી. 30મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક કરારો કે અભિલેખોને કેવા પુરાવા માનવામાં આવશે? તો સી, દસ્તાવેજી પુરાવા માનવામાં આવશે. ભારતનો પુરાવા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? ભારતીય પુરાવા અધિનિયમમાં સી 167 ટોટલ કલમો આપવામાં આવેલી છે. તો આ વાત થઈ પેપરની, અહીંયા નીચે એની કી આપવામાં આવેલ છે. તો સેલ્ફલી ચકાસજો, પ્રયત્ન કરજો કેટલા માર્ક્સ આવે. જો તમે ટેસ્ટ ભરેલી હોય તો માર્ક્સને લખવાનો પ્રયત્ન કરજો. અને ટૂંક સમયમાં જ હું આ પેપર છે એ આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ. ભૂલ કંઈ હોય પેપરમાં તો ત્યાં ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવજો. ઓલ ધ બેસ્ટ.